સુઈગામ તાલુકાના માધપુરા ગામમાં આવેલ નર્મદા નિગમની મસાલી માઇનોર કેનાલ વારંવાર તૂટવાના કારણે તે કેનાલનું પાણી સુથાર પ્રતાપભાઈ રઘુભાઈ નામના ખેડૂતના ખેતરમાં ફરી વળે છે અને તેમને મોટા પાયે નુકસાનનો સામનો કરવો પડે છે। ખેડૂત દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા ખેડૂતે કંટાળીને આખરે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેમાં આ માઇનોર કેનાલ બનાવવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો થઈ રહી છે। જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલ તૂટી જાય છે અને ખેડૂતના ખેતરમાં ખારું પાણી ફરી વળે છે, તેથી ખેતરમાં ઊભેલા પાકને મોટું નુકસાન થાય છે, જેને લઈ આ ખેડૂત દ્વારા છેલ્લા 7 વર્ષથી જિલ્લા કલેક્ટર, નાયબ મુખ્યમંત્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ બાબતે કોઈ નિકાલ ન આવતા ખેડૂતની મુશ્કેલીઓ વધી રહી છે। ત્યારે આ ખેડૂતે કેનાલનું સમારકામ જલ્દી પૂર્ણ કરવામાં નહીં આવે તો આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લામાં આવેલી નર્મદા નિગમને કેનાલોમાં વારંવાર ગાબડા પડવા, ઓવરફ્લો થઈ પાણી ખેતરોમાં ફરી વળવા જેવી સમસ્યાઓ થઈ રહી છે। જો કે આ કેનાલો પાછળ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ રઘુભાઈના ખેતરમાં જે કેનાલ છે તે દર વર્ષનો પ્રશ્ન છે અને દર વર્ષે ગેટમેન દ્વારા જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે રઘુભાઈના ખેતરમાં આવીને કેનાલ તૂટી જાય છે, જ્યારે કે આ વખતે ખેડૂતને જાતે સ્વખર્ચે કેનાલનું સમારકામ કરવાનો વારો આવે છે અને ખેડૂત સરકાર પાસે એક જ માંગ કરી રહ્યો છે કે મસાલી કેનાલને રિપેર કરવામાં આવે, કાં તો આ કેનાલને ખેતરમાંથી જ હટાવી લેવી। અરે ખારી માટીથી એ લોકો બનાવી છે કેનાલ, નાને નાને એટલે 7 વર્ષથી આ કેનાલ ચાલુ, અને 7 વર્ષની અંદર કોઈ દિવસ એવું નથી જો કોઈ વર્ષ એવી નથી પૂરી એવું, અને 4 વર્ષથી તો અમે મેણીયા પાથરી પોણી હેડળ, અને અમારા ઘરમાં બે જણ તો હવા ખમ જ છ, એક મારી દીકરી ને એક હું, અને આ ખેતર ઉપર આખું અમારું આજીવન આજીવિકા છે એ અમારી યારી છે, ખેતી ઉપર ખેતી અમારી તમારે નફા થયો લગભગ 18 જણાની હોદણ થયો, અને એક જ ભાઈ ઉપર બધા નફવાનું છે અત્યારે, તો હવે અમારે આ કેનાલ તૂટી જાય આનું કરવાનું શું? આ લોકોએ ખારી માટી નાખી દે અને જે છે ને એ બધું ડળી ડળીને ખારી માટી જતી રહેશે, એટલે હવે અમારે આમાં એક તો શું છે જે જમીન ધોવાણ થઈ ગઈ છે અને ખારી જે જમીન થઈ ગઈ છે, હવે અમારે કરવાનું શું? આ લોકોએ કંઈ ધ્યાન દેતા નથી। કાપડિયા સાહેબ અહીંકને આવી અને 2 વખત આવ્યા, કાપડિયા સાહેબને મેં રજૂઆત કરી, સાહેબ આવી મારી પોઝિશન છે અને આ તમે આટલું કરી દો, અને જ્યાં સુધી અંડરગ્રાઉન્ડ નહીં થાય ત્યાં સુધી અમારો આ ઉધાર થાય જ નહીં, અને આ લોકોએ એવું કર્યું છે કે હવે સરકાર અને અધિકારીઓ આ બધી મિલી ભક્તિ છે આયાની, અને મીડિયાના માધ્યમથી અત્યારે તો અમે સુધી સરકાર સુધી તો અમારો આ રજૂઆત પહોંચે તો અમારો કોઈક ઉધાર થાય, નકા બાકી ઉધાર થાય એમ નથી આ અધિકારીઓથી ને આ સરકારથી કોઈ, અને જો મીડિયા પોકાડે તો પોકશે, બાકી અમે તો અન્ય જે જગ્યાએ કરવાની હતી એ જગ્યાએ કરી અને ખૂબ રજૂઆતો કરી છે, મૌખિક કરી, અરજીઓ કરી, પછી કૈલાશનાથન સાહેબ કને અમે જઈને રજૂઆત કરી છે, તેમ છતાં સુધી આ કેનાલનો કોઈ નિકાલ આવ્યો નથી, તો હવે અમારે શું કરવું? હવે આ તો એમ કરો કેનાલ આખો દિન ગાડી નાખો, અમારે ધૂતી નથી, આગળ પોણી જતું નથી, અમારા ક્ષેત્ર સુધી આવે એટલે તૂટી જાય છે, અમારે કરવાનું શું એમ? આ લોકોએ કંઈ ધ્યાનમાં લેતા નથી, ગમે એટલી રજૂઆત કરો આશ્વાસન આલીને જતા રહે છે, અહીં 10 વાર આવ્યા ભાઈ, આયા એન્જિનિયર આવ્યા, પછી સી સાહેબ આવ્યા, બધા આવીને જતા રહે, અમારે શું કરવાનું? એટલે હવે તો આનું કોઈ નિર્વાણ નહીં આવે, તમારે આત્મહત્યા કરવી જ પડશે, આવું અમારી પોઝિશન છે, આ ક્ષેત્ર ઉપર આખું અમારો નિભાવ જ છે, તો હવે આપો કરવાનું જ છું એમ? ખારી માટી નાખેલ છે, પાણી હેડતું નથી, પાણી ક્ષેત્રમાંથી ઢળે કેનાળમાં એવું તૂટી જાય છે, આમાં ભૂંગળા નાખ્યા પર પાણી હેડવાનું નથી, અને પાણી આવે એવો અમે પાવડા લઈને રાતે દાડો માથે ઉભા રહેશે, ને કે બધી તૂટી જાય છે, પાણી આગળ જતું જ નથી સાહેબ, બધું તૂટ તૂટી જ કરે છે, એકલી ખારી માટી છે, પાણી બધી માટી હરી જાય છે, પાણી સુને હરી જાય છે। કેટલા વર્ષથી તૂટે? 7-8 વર્ષથી તૂટે છે સાહેબ। તમારે શું માંગ દેવાય? અમારે ભૂંગળા નખાવવા છે, નકા પાણી એડે એમ જ નથી, આ ભાઈને રવિ ઉણી બગડી ગઈ છે, કોઈ છું જ નથી ક્ષેત્રમાં, ખાર થઈ ગયો બધા પાણી, ખારી માટી દોરાઈ દોરાઈ, બાજુ મારું ક્ષેત્ર છે, હું કાયમ પાળો રહ્યો 24 કલાક, અમે પાણી આવે એટલે પાવડા માથે ઉભા રહ્યા, ત્યારે તો પાણી ઓરું આવતું જ નહીં, તૂટી જાય છે, પાણીમાં ઢળે હું બધું મેં ખાઈ જાય, માટી ખારી માટી છે, આખું ક્ષેત્ર ખારી જ્યાં પૂરા ખારી માટી દોરાઈ દોરાઈ એની। તમારું 8 વર્ષથી હું અને મારા પપ્પા ખુદ રજૂઆતો કરીએ છીએ, મામલતદારથી લઈ મુખ્યમંત્રી, રાજ્યપાલ ઉધિયાલી છે, કૈલાશનાથન સાહેબને પણ મળી આવેલો હું,
અને કાપડિયા સાહેબને પણ મળી આવ્યો, એક પણ કામ કરતા નહીં, એકદમ ભ્રષ્ટાચાર છે. અમે એમને એટલી જ રજૂઆત કરી કે આ ખેતરમાં જ તૂટે છે તો એમને ઠીક પહોંચે, 0 પોઈન્ટથી કેનાલ આખી નવી બનાવી, કેમ કે એમાં કરોડોનું ગૌભંડ કરી શકે એરિયા. આ 2013માં જ્યારે આ ખારી માટી નાખી ત્યારે ઓલરેડી ભ્રષ્ટાચાર એમણે કર્યો છે, તો જ ખારી માટી નાખ્યું ને. એમને આટલી રજૂઆત કરવા છતાં એ ધ્યાનમાં નથી લેતા. અહીંયા રાધનપુર જુઓ તો ચૌહાણ સાહેબ જે એમને ફોન પણ નથી ઉપાડતા ક્યારેય, અને ફોન ઉપાડે તો પોતાની તાનાશાહી હકાવે. અને રાધનપુરમાં તડવી સાહેબ એની ધમકી ધાક ધમકી આલે કે અમે આર્મી બોલાવીને કેનાલ કરશું. જો આ ખેડૂત તમને કેનાલ બનાવવા માટે એક જમીન ફાળવે તો તમે તાનાશાહ ન બની શકો, કારણ કે આ ખેતર ખુદ ખેડૂતનું હોય, ખેડૂતની સહન શક્તિ પૂરી થાય. આ એક મહિનામાં જો આ કેનાલ નહીં ઉપડે તો ખેડૂત શું ખર્ચે ઉખાડીને પકડી દેશે. જો હવે પછી નર્મદાનો કોઈ પણ કર્મચારી ખેડૂતની મંજૂરી વગર આ ખેતરમાં આવ્યો તો એના હાથ પર ભાગી જવાની જવાબદારી ખુદ કર્મચારીની રહેશે. આજ પછી આ ખેતરમાં કોઈ ના આવે.